એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પણ સર્ચ ઓપરેશનને પૂર્વ ટીપીઓ એમડી સાગર ઠિયાની ઓફિસ ખાતે, રહેણાંક મકાન ખાતે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બીજે ઢેબાની ઓફિસ ખાતે અને રહેણાંક મકાન ખાતે સર્ચ ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેરની ઓફિસ ખાતે પણ તપાસ કરવામાં આવી. રોહિત વિગોરાની ઓફિસ અને રહેણાંક મકાન ખાતે તપાસ, તો મુકેશ મકવાણાની ઓફિસ અને રહેણાંક મકાન ખાતે પણ તપાસ કરવામાં આવી રહી છે. તો ગૌતમ જોશીની ઓફિસ અને જે રહે છે તે મકાન ખાતે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. અમારી તપાસની કાર્યવાહી ચાલુ છે. કોટ અગ્નિકાંડમાં હવે અધિકારીઓ પર તવાય બોલાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે એસીબી ની ટીમ જે છે તે અત્યારે હવે આરએમસી ખાતે પહોંચી ચૂકી છે. મોડી રાત્રે જે છે અત્યારે તપાસ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે. એસીબી ની ટીમ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે અહીંયા પહોંચી છે. બીજે ઠેબા કે જેમની અત્યારે પૂછપરછ 24 કલાકથી ચાલુ હતી, જે ચીફ ફાયર ઓફિસર છે, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, તેમની અત્યારે ઓફિસ જે છે તે ખોલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે આરએમસી ખાતેના છે કે જ્યાં ક્રાઇમ બ્રાન્ચ અને એસીબી જે છે તે સંયુક્ત સર્ચ ઓપરેશન કરી રહી છે. અત્યારે તેમના દ્વારા અલગ અલગ દસ્તાવેજી પુરાવાઓ જે છે તે અત્યારે લેવામાં આવી રહ્યા છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઠેબાની ઓફિસના છે, બીજે ઠેબા કે જ્યાં અત્યારે જે તાળું તોડવાની તેમજ ચાવીઓ મંગાવવામાં અત્યારે આવી રહી છે અને એસીબીની ટીમ જે છે તેના દ્વારા અત્યારે સર્ચ જે છે તે શરૂ કરવામાં આવ્યું છે. આ દ્રશ્યો છે બીજે ઠેબાની ઓફિસના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર કે જેમને 24 કલાક પહેલા તેમની પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. અત્યારે 4 જેટલા અધિકારીઓ જે છે તેમની સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે. વધુ જે અધિકારીઓ જે છે તેમની ઉપર પણ તવાય બોલાવાય તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. અત્યારે એસીબી જે છે તેમના દ્વારા સર્ચ અત્યારે શરૂ કરવામાં આવ્યું છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે બીજે ઠેબાની ઓફિસ જે છે તે અત્યારે અહીંયા ખોલવામાં આવી રહી છે અને તેમના દ્વારા અત્યારે અંદર જે છે તે સર્ચ કરવામાં આવશે. કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સર્વૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ.